નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આશા રાખું છું કે આપ સૌ ઘરે કુશળ મંગળ સંતાશો. મિત્રો, આ પહેલા આપણે ધોરણ 10 ના ગુજરાતી વિષયમાં અને અગાઉના લેક્ચરમાં રઘુવીર ચૌધરીનું જે એકાંકી નાટક છે ભૂલી ગયા પછી એનો અભ્યાસ છે તે આપણે કરતા હતા. આપણે જોયેલું કે આ એકાંકી છે એ રઘુવીર ચૌધરી ત્રીજો પુરુષ નામનો છે એમનો એકાંકી સહિત નાટકનો સંગ્રહ છે. એની અંદરથી આ નાટક છે એ લેવામાં આવેલું છે. નાટકના જે મુખ્ય પાત્રો છે એની આપણે ચર્ચા કરેલી કે નરેન અને મનીષા આ પાઠના મુખ્ય પાત્ર છે અને આ એકાંકીમાં નરેન છે તે નાયક સ્થાને અને મનીષા છે એ નાયિકાના સ્થાને છે એ રાખીને રઘુવીર ચૌધરીએ સરસ રીતે આ એકાંકી નાટકની વિષય વસ્તુ જે છે કથા વસ્તુ એને આગળ છે તે વધારેલી છે. બીજા જે અન્ય પાત્રો છે એની પણ આપણે વાત કરી કે વિરાટભાઈ છે એ મનીષાના પિતા છે જે નાટકના પ્રારંભે પોતાની દીકરી જે છે મનીષા એની ભીતર પડેલી જે શક્તિઓ છે એનાથી પોતે સારી રીતે પરિચિત હતા નહીં અને પોતાની દીકરીની ભીતર પડેલી જે ક્ષમતા છે એને જાણાવીને પોતે નરેનથી મનીષાને છે તે દૂર કરે છે એની સાથે એને પરણાવવાની છે તે ના પાડે છે અને ત્યારબાદ સમયનો દોર જેમ જેમ આગળ વધે છે એમ એમ મનીષાએ નરેનને પ્રાપ્ત કરવા માટે પોતાની ભીતર પોતાની જાતમાં જે પરિવર્તન લાવેલું જે બદલાવ લાવેલું એ એકાંકીનું એક જમાપાસું છે એમ કેવું આપણે કહી શકીએ કે પોતાની જાતને જે સુંદર અને નાજુક હતી એમાંથી ખડતલ અને સાહસવીર બનાવે છે તો આ એની જે સફર છે જે પોતાના પ્રેમને પ્રાપ્ત કરવા માટે પોતાની જાતમાં છે આટલી હદે પરિવર્તન લાવે છે એકાંકીમાં છે તે આપણને સરસ રીતે રઘુવીર ચૌધરી છે તે સમજાવે છે. આનંદ જે છે એ મનીષાનો નામ હોય છે, મતલબ વિરાટભાઈનો એ દીકરો છે. વિરાટભાઈને બે સંતાન હોય છે, મનીષા અને આનંદ. આ બંને જે છે સરોની અને કરુણ છે, જે બંને ભાઈ બહેન છે. કોના સંતાનો છે તો નરેનના ફઈના સંતાનો છે, મતલબ કે નરેન છે એ આ બંનેના મામાનો દીકરો છે. એકાંકીના પ્રારંભે આપણે જોઈએ કે આબુની અંદર મનીષા દેસાઈ જે છે જે સુરતની પોતે યુવતી છે જે આ જગ્યાએ એક જે શિબિર ચાલતી હોય છે પર્વતારોહણની એ શિબિરમાં પોતે કોચ તરીકેની ભૂમિકા છે એ નિભાવતી હોય છે અને એ જ વિસ્તારમાં ફોરેસ્ટ અધિકારી તરીકે નરેન છે એ કાર્યરત હોય છે પણ આ બંને છે કે એકબીજાથી અજાણ હોય છે. એમને ખ્યાલ નથી હોતું કે બંને છે એક જ વિસ્તારમાં છે. જેની વાત છે તે સરોની અને કરોજને હોય છે અને બંને છે તે તકનો લાભ લઈને આ શિબિરમાં છે એ પર્વતારોહણની ટ્રેનિંગ લેવા માટે નીકળી પડે છે. પોતે આ વિસ્તારમાં ટ્રેનિંગ લે છે કોની પાસેથી? ખુદ મનીષા પાસેથી ટ્રેનિંગ લે છે અને એ જ વિસ્તારમાં પોતાના મામાનો દીકરો નરેન છે તે હોય છે. એટલે પાઠના પ્રારંભે આપણે જોયું કે પર્વતારોહણ માટે આ બંને ભાઈ બહેન છે એ દોરડા લઈને સ્ફૂર્તિમાં સવારના સમયમાં છે એ ટહેલતા ટહેલતા પોતે નીકળતા હોય છે. પર્વતારોહણની ટ્રેનિંગ એ બધું લઈને પછી પોતે નરેન જે પોતાના મામાનો દીકરો છે તેના ઘરે પોતે જાય છે જે આ અરણ્ય વિસ્તારમાં એને સરકારી ક્વાર્ટર જે મળેલું હોય છે એની અંદર પોતે રહેતો હોય છે. નરેનના ત્યાં પોતે જાય છે, પોતાના મામાના દીકરા સાથે જે સંવાદો થાય છે આ સંવાદોમાં આપણે જોયેલું કે સલોની છે તે ખૂબ જ ચાલાક છે અને એ ફરી પાછા નરેનને મનીષાની યાદ અપાવીને જે એકબીજાને ભૂલી ગયા છે એને ફરી પાછા એ યાદ તાજી કરવાનું કામ છે તે કરે છે અને બંનેને ફરી પાછા એક કરવાનું કામ છે એ સલોની દ્વારા છે તે થતું હોય છે. તો સલોની કનોજ અને નરેન વચ્ચે એના ઘરમાં જે સંવાદો થતા હોય છે ત્યાં સુધી આ વિષય વસ્તુની આપણે વાત કરેલી હતી. ત્યાંથી આગળ આપણે જોયેલું કે સલોની છે એ નરેન સાથે જે પોતે વાત કરતી હોય છે કે તમે ચાર વાગ્યાના સમયગાળામાં ભરત ટેક જે આપણો એક વિસ્તાર છે ત્યાંથી તમે પસાર થયેલા પોતે પૂછે છે ત્યારે નરેનભાઈ પોતે સલોની કહે છે કે હા એ સમયગાળામાં ત્યાંથી પસાર છે તો થયેલો શું તમે લોકોએ મને જોયેલો? જો જોયો તો તમે
અને બોલાયો શા માટે કારણ કે આ વિસ્તારમાં પરિચિતનો અવાજ છે એ સાંભળવા ભાગ્ય જ મળે છે ત્યારે સૌની પોતે નરેન્દ્રને કહે છે કે ના તમને કોઈ બોલાવેલા તો નહીં પણ તમને જોઈને કોઈ બોલતા છે તે અટકી ગયેલું નરેન પોતે કહે છે કે મારા જેવા સાદા માણસ ઉતારી ભૂખિત વાત છતાં નહીં સમજાય જે વાત ગોળગોળ આપણે પ્રારંભે જોયું કે તેમ જે દૈનિક સમાચાર પત્ર છે તે સૌની નરેનને આપે છે જેની અંદર આ વિસ્તારમાં એક સુરતી પરિવાર છે એ મોજ મજા માણવા માટે વેકેશનના જે રજાના દિવસો હતા એ માણવા માટે પોતે આ વિસ્તારમાં છે તે આવેલા અને એક ભયંકર રીચ સાથે એમનો ભેટો થઈ ગયો છે આ રીચથી મનીષા નામની જે યુવતી છે એને બચાવે છે જે સમાચાર છે તે ન્યૂઝપેપરના ફ્રન્ટ પેજ ઉપર છે એ ફોટા સાથે પ્રકાશિત થયેલા એ ફોટો પોતે સમોની છે નરેન્દ્રને આપે છે અને એને ટૂંકમાં બધી વાત છે એ સીધે સીધી કહેતી નથી પણ એકના બોલ બોલ ફેરવીને કહે છે અંતે તો એનો ઉદ્દેશ્ય છે એ મનીષાની યાદને તાજી કરાવવાનો હોય છે એટલે નરેન્દ્ર પોતે કહે છે કે તારી એની બોલ બોલ વાત જે છે ગોપિત વાત એ મારા જેવા સાદા માણસને સમજાવશે નહીં સૌની પોતે કહે છે કે લો આ સમાચાર વાંચો લો એમાં ફોટો છે અને સમાચાર છે તમારા માટે અજાણ્યા નથી બધા પર્વતારોહકો છે તે જાણે છે કે દીદી એ રીછના હુમલામાંથી પહેલા સુરતી કુટુંબને છે તે બચાવ્યું નહોતું તે ઘટના તમે પણ જાણો છો કે મનીષા નામની યુવતીએ આ સુરતી પરિવારને છે આ રીછના હુમલામાંથી બચાવ્યું કનોજ પોતે કહે છે કે અહીંના રીછ વિશે તો નરેનભાઈ જાણતા હશે શા માટે કારણ કે નરેનભાઈનું કાર્ય જે છે એ ફોરેસ્ટ અધિકારી છે સતત એને જંગલની જે જીવસૃષ્ટિ છે એના સંપર્કમાં છે તે રહેવાનું હોય એટલે અહીંના રીછનો છે સ્વભાવ છે એની પ્રકૃતિ કેવી છે એનાથી નરેનભાઈ પોતે કહે છે સારી રીતે પરિચિત હશે નરેન કહે છે કે હા એ માનવ ભક્ષી નથી હોતા માનવ ભક્ષી મતલબ કે માણસનું કે માનવનું ભક્ષણ કરનાર એને ખાઈ જનાર માનવ ભક્ષી હોતા નથી માણસને ખાઈ જતા નથી તમારે સમાજની દ્રષ્ટિએ આ માનવ ભક્ષી છે એ પૂછાય તેને વિગ્રહ કરવો હોય માણસનું ભક્ષણ કરનાર પાછળ નાર શબ્દ આવે હવે આનો વિગ્રહ કરો એટલે શું થાય પરિચિત છું અહીંના રીચ છે તે માણસને ખાઈ જતા નથી પણ હા ઘણી વખત એવું બને શું થાય કે માણસને જોઈને જનૂનથી પ્રતિકાર કરે જનૂનથી મતલબ કે જુસ્સાથી મોટા ભાગના પ્રાણીઓ છે એ અન્ય માણસ ઉપર જ્યારે એટેક કરતા હોય છે પ્રહાર કરતા હોય છે હુમલો કરતા હોય છે ત્યારે એની પાછળનું કારણ જે છે એ પોતાની જાતની સુરક્ષા માટે હોય છે જે મનુષ્યને પ્રાણીઓનો અન્ય હિંસક પ્રાણીનો ડર લાગે પ્રાણીઓને પણ મનુષ્યનો ડર છે તે લાગતો હોય છે એટલે પોતાની સુરક્ષા માટે સ્વ બચાવ માટે પણ ઘણી વખત છે એ અન્ય ઉપર હુમલો છે કરી દેતા હોય છે એટલે પોતે કહે છે કે જન્મથી શું કરે માણસનો પ્રતિકાર કરે એને મારીને ખાઈ જતું નથી આ રીચ જે છે તે પણ હા ઘણી વખત એવું થાય કે સિચ્યુએશન એવી ઊભી થાય કે એકદમ એકબીજા આમને સામે આવી છે તો કદાચ એના ઉપર હુમલો પણ કરી દેશે એના હાથના પંજા જે છે એ જો આપણા મોં ઉપર વાગી જાય તો ભારે જોખમ અને આ સમાચાર મુજબ તો ભાગ્ય જ એ લોકો સુરતી પરિવાર છે તો એ ભાગ્ય જ બચે શું કામ કારણ કે એમની સાથે તો નાના નાના બાળકો છે એ પણ હતા એટલે એમનું બચવું છે ને ખરેખર ખૂબ જ મુશ્કેલ હતું આવી સિચ્યુએશનમાં મનીષા નામની યુવતીએ જે આ પરિવારને બચાવ્યો એ ખરેખર સરાહનીય બાબત છે એ કાબિલે તારીફ છે ખરેખર એના વખાણ કરીએ એટલા ઓછા છે આવું નરેન્દ્ર છે તે પોતે કહે છે કમોજ પોતે કહે છે કદાચ
એ લોકો રસ્તો ભૂલ્યા હશે અથવા અમારી ટુકડીને દૂરથી જોઈને ટૂંકો રસ્તો લીધો હશે. ટુકડી તમે લોકો સંજ્ઞા છે કે નવમા ધોરણમાં ભણી ગયા, આપણે દસમા ધોરણમાં પણ સંજ્ઞા છે એક માર્કમાં આવે છે. તો ટુકડી એ કયા સંજ્ઞાના પ્રકારમાં આવશે? સમૂહવાચક સંજ્ઞા. કદાચ એક પરિવાર છે કે રસ્તો ભૂલી ગયા હશે અથવા તો પર્વતારોહણ માટેની અમારી જે ટીમ હતી ટુકડી હતી એને જોઈને કદાચ એ ટૂંકો રસ્તો છે તે લીધો હશે, કારણ કે પર્વતારોહણ છે સીધા રસ્તે નથી થતું હોતું. આપણે જાણીએ છીએ કે પહાડ ઉપર સીધી ચડાઈ છે તે થતી હોય છે, પણ આપણે બનાવેલા રસ્તાથી પર્વતારોહણ થતું હોતું નથી. એ પોતાની રીતના છે, દોરડાનો એનો ઉપયોગ કરીને પર્વતારોહણ છે તે કરતા હોય છે. તો કદાચ અમારી ટીમને જોઈને ટુકડીને જોઈને એ ટૂંકો રસ્તો લેવા માટે પણ કદાચ એ જંગલ જાળીના વિસ્તારમાં છે આટાવાળા રસ્તે છે તે આવ્યા હોય, અને રીત સાથે એનો ભેટો છે તે થયો હશે. સૌની પોતે કહે છે કે અમને ખબર હતી કે અહીં કોચ તરીકે એ સેવાઓ આપતા બને છે કે સુરતના છે મનીષા દેસાઈ. એ લોકોને કદાચ ખબર હશે કે અહીંયા આ વિસ્તારમાં કોચ તરીકેની ભૂમિકા, જો કોચ આપણે જાણીએ છીએ તો કોચની કામગીરી શું છે, કોઈ પણ રમત હોય તે રમત જે છે એ રમતમાં તમને પછી એ ક્રિકેટ હોય કે વોલીબોલ હોય કે ફૂટબોલ હોય, ટીમની ઉપર જે છે ટીમ વર્ક કરવા વાળી વ્યક્તિ એને શું કહીએ આપણે, કોચ, જે આખી ટીમને સુચારુ રીતના સુવ્યવસ્થિત રીતે એનું નિયંત્રણ છે તે કરતા હોય છે. તો આ પર્વતારોહણની જે અલગ અલગ ટુકડીઓ આવે એનું નિયંત્રણ એના ટ્રેનિંગ આપનાર જે કોચ હતા એ કદાચ પોતે કહે છે કે પરિવારને ખબર હશે કે સુરતના છે મનીષા દેસાઈ, અને આ ફરવા આવેલો પરિવાર પણ ક્યાંનો હતો, સુરતનો હતો. નરેન છે એ ધીમેથી પોતે બોલે છે કે મનીષા સુરત ખેર જે હોય તે, ખેર મતલબ કે જવા દો હવે જે હોય તે. જો ધીમે ધીમે સવનીની જે વાતની અસર છે તે નરેન ઉપર થાય છે, પોતાની ભૂતકાળની છે એ મનીષા છે તો ફરી પાછી એને યાદ આવે છે કે સુરતની મનીષા અને મનીષા દેસાઈ પણ જે હોય તે જવા દો. સારું થયું આ સમાચાર છે તે છાપામાં છપાયા, તેથી લોકો જરા શું કરશે સંભાળીને ફરશે. પર્યટકો અહીંયા અવારનવાર છે તો આવતા હોય તેમની સેફટી માટે એમની સુરક્ષા માટે છે આ ન્યૂઝ પેપરમાં જે લેખ છપાય ખરેખર સારી વાત છે, લોકો હવે સાવધાન રહેશે. સલોની કહે છે કે આમાં પણ તમને કશું રોમાંચક ન લાગ્યું? રોમાંચક રૂમાંડા ઉભા કરીને એક પ્રકારનું ફિલિંગ કરાવવા અનુભૂતિ કરાવવા. નરેન કહે છે કે તું કેમ આજે બધું આ રીતે પૂછે છે, છે શું સલોની? આજે ગોળ ગોળ વાત આ રીતના તું આજે કરે છે, બધી વાત છે આપણે જાણીએ કે સલોનીની દરેક વાતના કેન્દ્રમાં કોણ છે, મનીષા છે. નરેનને એ ભૂતકાળની મનીષા છે એને અનુભૂતિ સલોની છે તે કરાવવા માંગે છે, એટલે નરેન કહે છે કે આજે છે શું તું આ રીતના મારી સાથે વર્તાવ કરે છે. એટલે સલોની કહે છે કે એ જ કે હું પૂછું છું એ બધું એડે જાય છે. મિત્રો એડે જવું મતલબ કે વ્યર્થ જવું, બાતલ જવું, નિરર્થક જવું. હું જે વાત કરું છું એ બધી ઉપરથી જાય છે. તમે આવા શુષ્ક ક્યાંથી થઈ ગયા? શુષ્ક મતલબ કે નિરસ. તમે જે રીતના તમારી ભીતર પ્રણય જે હતો, પ્રેમ જે હતો, જેનાથી તમે મનીષાને પ્રેમથી તરબોળ કરી દેતા, એ એકદમ આવા નિરસ ક્યાંથી થઈ ગયા? મમ્મી તો કહેતી હતી કે મામાના નરેનભાઈ છે તે મોટા કવિ થશે, કહે છે કે નૈસર્ગિક સૌંદર્ય પાછળ તમે એક ગાંડા હતા તેથી તો ફોરેસ્ટ ઓફિસરની તાલીમ છે તે લીધેલી, અને અત્યારે વન સંરક્ષક તરીકેની કામગીરી તમે કરો છો. હા, મમ્મી પાસે તમારા વિશે સાંભળે, મમ્મી કહેતા શું કહેતા કે મામાના નરેનભાઈ છે તે મોટા કવિ થશે. શું કામ? કારણ કે એને કવિતા લખવી ખૂબ જ ગમે છે, અને પ્રાકૃતિક સૌંદર્ય પાછળ તો એટલા બધા ગાંડા છે કે જેના પરિણામે એમને વન અધિકારી તરીકેની નોકરી છે તે પણ સ્વીકારી લીધી. એટલે ટૂંકમાં પ્રકૃતિને એ પોતે ચાહક હતા. મિત્રો આપણે પણ પ્રકૃતિ છે એ પ્રકૃતિ પ્રત્યે હંમેશા આપણી જે લાગણી છે એ મૃદુ અને કોમળ છે તે રાખવી જોઈએ, ક્યારે પણ પ્રકૃતિ પ્રત્યે સહારક આપણે બનવું જોઈએ નહીં. એ બાબત પણ આની અંદરથી આપણને જુદી શીખવા મળે છે. એટલે નરેન પોતે કહે છે કે એમાં પણ તથ્ય હશે. તથ્ય મતલબ કે સાર, એની અંદર કઈ સાર છુપાયેલો છે જે
તારી મમ્મીએ મારા વિશે કીધેલું એમ પણ કદાચ કંઈ સારું છે કે સમય રહેશે પણ મારી રીતે કહું તો હું માનવ હૃદયના સૌંદર્ય પાછળ ગાંડો હતો પ્રકૃતિ તો શું હતું માત્ર એની બાહ્ય છબી હતી તારી મમ્મી જે રીતના મારા વખાણ કરતા કહી હતી કે મોટા કવિ થશે અને પ્રકૃતિની નૈસર્ગિક સૌંદર્યતાના કારણે એ વન સંરક્ષક વન અધિકારીની નોકરી મેં સ્વીકારેલી તો સાચી વાત કરું તો હું માનવ હૃદયના સૌંદર્ય પાછળ ગાંડો હતો માનવ હૃદયનું સૌંદર્ય એટલે શું તો આપણી ભીતર પડેલી જે સંસ્કારિતા આપણી ભીતર પડેલા જે સુવિચારો છે જે સારા સંસ્કારો છે ખરેખર માણસની બાહ્ય સુંદરતા જ પર્યાપ્ત નથી માણસે ભીતરથી પણ સદવિચારો છે એ કેળવતા શીખવું જોઈએ પેલું કહે છે ને કે મન મેલા તન ઉજળા બગલા કપટી અંગ તેથી તો કાગા ભલા તન મન એક જ રંગ તો મિત્રો આપણું બાહ્ય સ્વરૂપ જે છે એ પણ એકદમ શુદ્ધ છે એ હોવું જોઈએ કોઈ પણ પ્રકારનો કપટ ભાવ છે તે આપણા ભીતર હોવો જોઈએ નહીં એટલે દરેક પોતે કહે છે કે હું મનુષ્યના હૃદયની ભીતરતા ભીતરની જે સુંદરતા છે હૃદયની એનાથી આકર્ષક અને એ મને ખૂબ જ ગમતી સુંદરતા આ પ્રકૃતિનું જે બાહ્ય સ્વરૂપ છે એ તો માત્ર એની છબી છે ખરેખર તો હું એના અંદરના નૈસર્ગિક ગુણો જે છે એનાથી હું આકર્ષિત છે તે થતો પોતે કહે છે કે નૈસર્ગિક સૌંદર્યનો પણ એટલો મહિમા ન રહ્યો હવે માત્ર નોકરી કરું છું અલબત્ત નિષ્ઠા શા માટે કારણ કે મૂળ વસ્તુ હતી ને ગુમાવ્યા પછી મૂળ વસ્તુ કઈ વસ્તુની વાત કરે છે પેલી મનીષાની જે મનીષાના આંતરિક સૌંદર્યથી પોતે એના પ્રત્યે આકર્ષિત હતા એ મનીષાની હવે ન રહી એના પિતાએ આપણે જોયું કે બંનેને જુદા જુદા કરવાનું કામ કરેલું એટલે મનીષા જ ન રહે એટલે પછી સૌંદર્ય પણ ધીમે ધીમે શું થયું નષ્ટ થયું અત્યારે નોકરી કરું છું પણ રસથી જ કરું છું માત્ર કરવા ખાતર કરું છું ને નિષ્ઠાથી એ કરું છું પણ હવે પ્રકૃતિ પ્રત્યેનું જે લગાવ કે આકર્ષણ હતું તેવું પહેલા જેવું રહી ગયું નથી સૌને કહે છે કે તમે લગ્નના બધા માંગા પાછા ઠેલો છો પાછા ઠેલવા મતલબ કે એનો અસ્વીકાર કરવો અથવા તો દૂર કરવો એને કહે છે તમારા સંબંધ માટે બહારથી એક માંગવું આવે તો તમે એમ લગ્નની ના પાડો છો એટલા માટે કે મનીષા દેસાઈ નામની એક નમણી અને નાજુક કન્યા પર તમે કવિતા લખતા એને લગ્નની તમને ના પાડી શા માટે તમે લગ્નના માગા નો અસ્વીકાર કરો છો એટલા માટે કે વર્ષો પહેલા તમે શું કરતા મનીષા દેસાઈ નામની નાજુક નમણી સુંદર કન્યા ઉપર તમે કવિતાઓ લખતા અને એ છોકરીએ તમારી સાથે લગ્ન કરવાની ના પાડી એટલે નરેન કહે છે કે એ નમણી અને નાજુક હતી નમણી મતલબ કે સુંદર અને નાજુક એટલે કે કોમળ એ સુંદર અને કોમળ હતી પણ એના પર કવિતા હું નહોતો લખતો હું તો એને જ કવિતા માનતો હતો મતલબ કે એનું સૌંદર્ય જ કેવું હતું કે એને પોતાની સાથે પોતાના જ હાથની કલમ છે એના ઉપર પોતાની લગામ રહેતી નહીં અને પછી તો એ પોતે એને જોઈને એના ઉપર કવિતાઓ છે તે લખવા માંડતો કારણ કે કવિતા લખવાની જે પ્રેરણા છે એ પોતે કહે છે કે મનીષામાંથી એને મળેલી એને જોઈને કવિતા નહોતો લખતો પણ એને જ પોતાની કવિતા છે તે માનતો હતો અને બીજું એને ના નહોતી પાડી મારી સાથે લગ્ન કરવાની એને ના નહોતી પાડી પણ ના પાડી તેના પિતાએ પણ પોતે કહે છે ખેર એ નાજુક કન્યાનું નામ છે તે મનીષા હતું અને એની અત્યારે શું હતી દેસાઈ અને એનું ગામ હતું સુરત તેથી આ ખડતલ અને નિર્ભય કન્યાને હું મારા પૂર્વ જીવનની મનીષા માની લઉં હવે તો એની અડક પણ બદલાઈ ગઈ હશે તેમનું છાપુ સલોની એ નરેનના હાથમાં આવી હવે એના વિશે નરેન કહે છે કે પોતાની જે ભૂતકાળની મનીષા હોય તે જવા દે એનું નામ પણ મનીષા જ હતું એ અટક પણ દેસાઈ જ હતી અને એનું ગામ પણ સુરત જ હતું પણ એના લીધે હું આ ખડતલ અને નિર્ભય જો તેને પેલા રીચના હુમલાથી પેલા સુરતી પરિવારને છે તો બચાવ્યો છે ખડતલ એટલે મજબૂત નિર્ભય એટલે નિડર આ જે યુવતી છે તે કેવી છે જે છાપામાં આપેલો ફોટો છે એની વાત કરે છે એ મજબૂત અને નિડર છે
તો હું એને પેલી નમણી અને નાજુક પોતાના ભૂતકાળની જે મનીષા હતી એ માની લો ના એ આ ક્યારે હોઈ શકે નહીં હવે તો એની અટક પણ બદલાઈ ગઈ હશે આવું કોણ કહે છે નરે મિત્રો અટક ક્યારે બદલાય આપણે જાણીએ છીએ કે દીકરી છે એ દીકરીનો જે પણ કુળમાં જન્મ થાય એ કુળની સરનેમ છે એની પાછળ લાગે અને એના પિતાનું નામ છે દીકરીના નામ પાછળ છે તે લાગતું હોય છે પણ એ જ દીકરી જ્યારે ઉંમર લાયક થઈ જાય અને એને જ્યારે એના પિતા સાથે લગ્ન કરીને ધામધૂમથી સાસરે વળાવે ત્યારે પરણીને બીજા પરિવારમાં જાય છે ત્યારે મિત્રો એ દીકરીનો બીજો જન્મ છે તે થાય છે એમ કેવું હોય તો આપણે કહી શકીએ શા માટે કારણ કે દરેકે દરેક સંબંધ છે એ બેવડાય છે બેવડાય છે મતલબ દરેક દરેક સંબંધ શું થાય ડબલ થાય પપ્પા હોય તો પપ્પાજી છે ને મમ્મી તો મમ્મીજી કાકા તો કાકાજી આ રીતના દરેકે દરેક સંબંધ છે એ ડબલ ડબલ થતા હોય છે બીજું જે દીકરીના નામ પાછળ પોતાના પિતાનું નામ જોડાયેલું હોય છે એના બદલે એના નામ પાછળ એના પતિનું નામ છે એ જોડાય છે માત્ર એટલું જ નહીં પણ એ પોતાની સરનેમનો પણ પોતાની અટકનો પણ ત્યાગ કરે છે અને પિતાની અટક જે છે એના બદલે પોતાના પતિની અટક છે એની પાછળ જોડાય છે એટલે નરેન્દ્રનો છે કે એમનો ભાવ છે કે એની અટક પણ બદલાઈ ગઈ છે મતલબ કે હવે તો એ મનીષા છે એના લગ્ન પણ થઈ ગયા હશે સૌની કહે છે ને ન બદલાય હોય તો જે વ્યક્તિ નાજુક અને નમણી હોય એ જ ખડતલ અને નિર્ભય ન થઈ શકે આ મુદ્દા પર તો અમને કુમારી મનીષા દેસાઈએ એક દિવસ ભાષણ પણ આપેલું જુઓ જરા ફોટો ધ્યાનથી જુઓ એમ કરીને પેલો છાપાનો ફોટો છે એ નરેનને જોવા માટે કોણ પ્રેરે છે કે સલોની છે એ કહે છે કે તમે શું માનો છો હજી એના લગ્ન છે તે તૈયાર નથી અને તમે માનો છો કે જે વ્યક્તિ નાજુક અને નમણી હોય એ શું નિર્ભય અને ખડતલ ન થઈ શકે કાંઈ પણ અશક્ય નથી જરૂર માત્ર થોડા પુરુષાર્થની પ્રયત્નની છે તે હોય છે અને જો તમારામાં મક્તમ મન હોય તો તમે ધારક એવા બની શકો છો કેવાય કે આ કાળા માથાના માનવી માટે કાંઈ જ અશક્ય નથી અડગ મનના માનવીને કે છે ને કે કદમ અસ્થિર હોય કદમ અસ્થિર હોય તેને રસ્તો મળતો નથી કદમ અસ્થિર હોય તેને રસ્તો મળતો નથી ને અડગ મનના મુસાફિરને હિમાલય પણ નડતો નથી તો આ વિચારોની જે અડગતા છે મક્કમતા છે એની વાત અહીંયા કરવામાં આવી છે કે નાજુક અને નમણી વ્યક્તિ છે એ ખડતલ અને નિર્ભય બની શકે આ મનીષા છે એનું ઉદાહરણ છે તમે ફોટાને ધ્યાનથી જુઓ એમ નરેન્દ્ર છે આંખો પેલો ફોટો જોતા જોતા કે શું કે છે કે આંખો તો એવી જ છે પણ સૈનિક બાળા જેવો યુનિફોર્મ છે નાયના સલોની એ આ મનીષા ન હોય ફોટો જોઈ લીધે આંખો તો એની મનીષા દેસાઈ જેવી જ છે પણ યુનિફોર્મ એટલે પહેરેલો પહેરેલો છે સૈનિક બાળા છે ના આ એ મનીષા ક્યારે હોય શકે નહીં સલોની કહે છે કે તમે આ ફોટા સાથે તમારી કલ્પના મૂર્તિને સરખાવો છો કે મૂળ વસ્તુને મનીષા દેસાઈને આ ફોટા સાથે તમે કોની કમ્પેર કરો છો ભૂતકાળની છે તમારી સ્મૃતિમાં મનીષા જે સંગ્રહેલી છે એ કે અત્યારના ફોટામાં જે ખડતલ અને નીડર મનીષા છે તે નરેન કહે છે એ મનીષાનું આવું રૂપાંતર મારે અભિનંદન આપવા આવવું જોઈએ જો ખાતરી થાય કે શું આ ભૂતકાળની એ જ મનીષા દેસાઈ છે તો ખરેખર મારે એને અભિનંદન આપવા માટે છે એ આવું છે તો આવું છે શા માટે કહે છે કારણ કે ઘણો જેને સલોની છે કે અત્યારે નરેનના આવાસ ઉપર એના ઘર ઉપર છે તે આવેલા હોય છે બેસવા માટે એટલે કહે છે કે તમે સલોની અને ઘણો ક્યાં રહે છે ટેન્ટમાં જે ટ્રેનિંગ માટે આવ્યા છે ત્યાં એ લોકોને રહેવાની જમવાની બધી વ્યવસ્થા છે આ તો થોડા સમય માટે નરેનને મળવા માટે છે તે આવેલા છે એટલે નરેન એટલા માટે કહે છે કે મારે અભિનંદન આપવા માટે ત્યાં છે તે આવવું જોઈએ જો ખરેખર એને પોતાની જાતમાં આટલું બધું બદલાવ્યું કે પરિવર્તન લાવ્યું હોય તો સલોની કહે છે કે પ્રયત્ન કરી જોઈએ મનીષા બેનને ખ્યાલ ના આવે એ રીતે તમે મનીષાને ઓળખવાના પ્રયત્ન કરો એટલે એ જ મનીષા છે પણ એ વાતની મનીષાને ખબર પડવી જોઈએ નહીં
સલોની પોતે કહે છે કે ચાલો વરંડામાં બેસીએ સૂર્યનો પ્રકાશ છે ત્યાં સુધીમાં આ તમારા બંગલાના ફૂલ છોડની શોભા છે તે જોઈ લઈએ મિત્રો વરંડો એટલે શું ઘરની જે આગળનો ભાગ છે ઘરની આગળના ભાગને ફળિયું કહેવાય ઘરની પાછળનો ભાગ છે એને શું કહેવાય વરંડો એટલે આપણી સાદી ભાષામાં આપણે વિન્ડો કહીએ છીએ ઘરની આગળનો જે ખુલ્લો ભાગ છે એને ફળિયું કહેવાય પાછળના ખુલ્લા ભાગને વરંડો છે તે કહેવાય જેમ સાતમા ધોરણમાં બારનો વાડો કરીને પાઠ તમે લોકો ભણેલા એમાં જોઈ કે ઘરના પાછળના વરંડામાં વાડામાં બાહ્ય કેવા સરસ મજાના ઔષધિઓને ફળ ને ફૂલ ને એના રોપાને બધું છે તો ઉગાડેલું હતું તો આ રીતે નરેને પણ પોતાનું જે નિવાસસ્થાન હતું ત્યાં પાછળ આવા કેટલાય રંગબેરંગી ફૂલો ને વૃક્ષો ને બધા છે તો ઉગાડેલા છે એટલે હજી સૂર્ય છે ત્યાં સુધીમાં એટલે સલોની છે એ કનોરને કહે છે કે જ્યાં સુધી પ્રકાશ છે ત્યાં સુધી શું કરીએ ચાલો તમારા બંગલાના જે ફૂલ છોડ ને બધું છે એની શોભા સાથે જોઈ લઈએ નરેન કહે છે કે તું ચાલ ખુરશીઓ છે તો હું લાવું મારી અત્યાર સુધીની નોકરીમાં આ સૌથી સુંદર મકાન છે તો મળ્યું છે જાણે કે હું અહીં માનું તો મહેમાન ન હો નરેનને પોતાનું આ નિવાસસ્થાન છે તો ખૂબ જ પ્રિય છે પોતે કહે છે કે પોતાની નોકરીના આટલા સમયમાં અત્યાર સુધીમાં આ સારામાં સારું મને નિવાસસ્થાન છે તે મળ્યું છે મોટા ભાગે તમે જોયું કે સરકારી અમલદારો જે હોય એના જે ક્વાર્ટર ને આ બધું મળતું હોય એ આપણે જે રીતના અતિ વૈભવશાળી આપણા મકાનો જે રીતના હોય છે એવા એ હોતા નથી લિમિટેડ સુવિધાની અંદર છે એ લોકોને છે રહેવાનું થતું હોય છે પણ આ જે આવાસ છે એ પોતે કહે છે કે મારા આટલા સમયગાળામાં નોકરીમાં મને મળેલું સૌથી સારામાં સારું આ મારું મકાન છે મને એવું લાગે છે કે જાણે હું એનો કેમ માનું તો મહેમાન ન હો સૌની કહે છે કે અરે પેલો ગુલમોહર કેવો ખીલ્યો છે જો ગુલમોહરનું જે વૃક્ષ ઝાડ છે આપણે જાણીએ કે કેસુડા ઉપર જે રીતના સરસ મજાના કેસરી એકદમ ફૂલો બેસે સેમ આવા જ કેસરી ફૂલો છે કે ગુલમોહર ઉપર પણ આવતા હોય છે કડીઓ સરસ મજાની પણ ગુલમોહર વિશે આપણે જાણીએ કે ગુલમોહર છે તે એ પણ આ ઉનાળાના ગાળામાં જાય અને જેમ વધારે તાપ પડે એમ ગુલમોહર છે એ સરસ મજાનું ખીલે આપણા શેરીમાં રસ્તાના કિનારે પણ આપણે ગુલમોહર તમે જોયેલા હશે આ એકદમ કેસરી ફૂલ જે આવે છે તે એટલે સલોની એ જોઈને કહે છે કે કેવો સરસ મજાના વૃક્ષ છે તે ખીલું છે નરેન કહે છે કે એની ઉંમર તને ખબર છે આપણા બંનેની ઉંમરના સરવાળાથી પણ વધારે હશે નજર પડી ત્યારે મને પણ આવો પ્રશ્ન છે તો થયેલો કે આટલું ઘરડું ઝાડ આટલું પ્રફુલ્લિત થઈ શકે મિત્રો આ પ્રશ્ન છે એક માર્કમાં એક સમયે બોર્ડની પરીક્ષામાં છે તે પૂછાયેલો ગુલમોહરની ઉંમર વિશે તો આ ગુલમોહરની ઉંમર શું કહે છે નરેન છે તે સલોની કહે છે કે તને ખબર છે એની ઉંમર કેટલી છે તારી અને મારી બંનેની ઉંમરનો સરવાળો કરીને એના કરતા પણ એ વધારે મોટું છે પહેલી વખત જ્યારે મેં ઝાડને જોયેલું ત્યારે મને પણ મનમાં પ્રશ્ન થયેલો શું પ્રશ્ન થયેલો કે આટલું ઘરડું ઝાડ છે તે આટલું સરસ મજાનું પ્રફુલ્લિત હોઈ શકે દૂર જોતા કે અરે આ પેલો દોડતો આવે એ તો મનીષાનો નાનો ભાઈ આટલા વર્ષથી બાળક જ રહ્યું બરાબર ચાર સાડા ચાર વર્ષે હું એને જોઉં છું દૂર નજર કરે છે કોણ દેખાય છે તરફ એના ઘર તરફ આવતો તો મનીષાનો નાનો ભાઈ જેનું નામ શું હતું આનંદ દોડતો દોડતો આવતો હોય છે એટલે નરેન છે એને જોઈને કહે છે કે હજી બદલાય હતો હજી કેવો એવો જ છે સાડા ચાર વર્ષ પછી હું એને જોઉં છું હજી એમાં કાંઈ પરિવર્તન આવ્યું નથી સલોની કહે છે કે હવે કઈ બાકી છે ખાતરી કરી લેવામાં કઈ બાબતની ખાતરી કરી લેવાની વાત કરે છે કે આ મનીષાએ પોતાની ભૂતકાળની મનીષા છે કે બીજું કોઈ છે નરેન કહે છે કે હા મૂળ વસ્તુ મનીષાનું મન પોતાના પ્રત્યેના મનમાં હજી અનુરાગ પ્રેમ કે અનુકંપા છે કે નહીં એનું મન ક્યાંક બદલાઈ તો નથી ગયું ને એટલે એના મનની ખાતરી કરવાની હજી બાકી છે એનું મન છે કે પોતાના પ્રત્યે હજી ઢળેલું છે કે નહીં સૌને કહે છે કે તમને દૂરથી જોતા જેની વાણી છે તે ખોવાઈ ગયેલી તેના મન વિશે બાતમી આપનાર મારાથી ચડિયાતું તમને મળવાનું નથી એ તમને ચાહે છે એના પ્રેમમાંથી જ એનો સૌર્ય છે તે જાગ્યું હશે
આવો સલોની છે તે નરેન મેગર શું કહે છે કે તમે તે વિસ્તારમાંથી ભરત બેંકના વિસ્તારમાંથી પસાર થયેલા ત્યારે તમને દૂરથી જોઈને જ મનીષા છે તે બોલતી બંધ થઈ ગઈ એની વાણી છે તે શાંત થઈ ગઈ વિરામ થઈ ગયો વાણીનો તો તમારા પ્રત્યે હજી એના મનમાં એટલો જ લગાવ છે એટલો જ પ્રેમ છે અને મનીષા જે છે એજ મનીષા છે એ બાબતે ખાતરી આપતા મારાથી ચડિયા તમને બીજું કોઈ મળવાનું નથી હું કહું છું એ પ્રમાણે આ એજ મનીષા છે અને તમને પ્રાપ્ત કરવા માટે એના હૃદયમાં તમારા પ્રત્યે જે પ્રેમ હતો એ પ્રેમમાંથી જ આ સોગ્ય છે તે જાગ્યું હશે એની ભીતર આ જે નિડરતા અને સાહસ વૃત્તિ જે જાગી છે એનું કારણ પણ પ્રેમ જ હશે નરેન્દ્ર કહે છે કે શક્ય છે કદાચ હોઈ શકે આનંદ દોડતા દોડતા એમના ઘર પાસે પહોંચી જાય છે તેને આવકારે છે કહે છે કે આવ આનંદ કેમ આમ દોડતો આવ્યો સલોની કહે છે કે અહીં આવ્યા પછી તો એ ચાલવાનું જ ભૂલી ગયા છે બસ દોડે છે આનંદ કહે છે શું કહે છે આજે તો કારણ પણ હતું કનો છે કહ્યું કે મને અહીં બોલાવ્યો છે તમને મળીને પાછું બસ સ્ટેન્ડે પણ જવું છે તાર હતો કે એ પપ્પા આવવાના છે હું અને દીદી છે તે એમને લેવા જતા હતા ત્યાં કનો છે અમારી કાર છે તો રોકી અને એ મારી જગ્યાએ છે કે ગયો જો કનો જે છે એ કનો જે આનંદને શું કર્યું અહીંયા નરેનના નિવાસસ્થાને છે તે બોલાવ્યો એસા માટે દોડતો દોડતો આવતો હતો કારણ કે નિવાસસ્થાને આવીને ફરી પાછા એને ક્યાં જવાનું હતું આબુના બસ સ્ટોપ ઉપર જવાનું હતું શા માટે કારણ કે તાર એને સંદેશો આવ્યો કે પોતાના પિતા છે એ સલોનીને મળવા માટે સોરી મનીષાને મળવા માટે વિરાટભાઈ સાથે આબુએ આવે છે એટલે એમને લેવા માટે છે એને ઉતાવળ હતી પણ પછી મારી જગ્યાએ એની જીપમાં કોણ જતું રહ્યું કરું છે તે વિરાટભાઈને બસ સ્ટોપ ઉપર લેવા માટે છે એ જતો રહે છે નરેન પોતે કહે છે કે પણ તારા પપ્પા આમ એકાએ કેમ એકાએ આવ્યો કદાચ કે છાપો વાંચ્યો હશે અને છાપાની અંદર પોતાના દીકરીની જે સાહસ વૃત્તિના સમાચાર છે એ વાંચીને એના પિતાશ્રીને અભિનંદન આપવા માટે કદાચ આવતા હશે આનંદ પોતે કહે છે કે મનીષાના પરાક્રમ વિશે છાપામાં વાંચ્યું હશે એટલે એને અભિનંદન આપવા માટે વધારતા હશે નરેન કહે છે કે મનીષા કોણ આનંદ કહે છે કે તમે પૂછો છો મનીષા કોણ એની હાજરીમાં આવો પ્રશ્ન ન કરતા નહીં તો એ આત્મહત્યા કરશે એ પોતાની જાતથી પણ વધારે તમને પ્રેમ કરે છે અને તમે પોતે કહો છો કે કોણ મનીષા એ પોતાની જાતમાં છે બદલાવ લાવી તમને પ્રાપ્ત કરવા માટે જે નમણી અને નાજુક વ્યક્તિ છે એ ખડતલ અને નિડર બની તો એ નિડર અને ખડતલ બનવા પાછળનું કારણ છે તમારા માટેનો પ્રેમ હતો અને તમે જ કહો છો કે એ મનીષા કોણ એની હાજરીમાં આવું ના બોલતા નહીં તો એ આત્મહત્યા કરશે એટલે નરેન કહે છે કે અત્યાર સુધી જીવી છે તો હવે કદાચ એવું કરે નહીં આનંદ કહે છે જો નરેન શું કહે છે કે આટલો સમય 4.5 વર્ષનો સમય વીતી ગયો ત્યારથી પોતે એકબીજાથી દૂર છે અને છતાં પણ એ પોતે જીવી જાણે તો હવે ક્યારે આત્મહત્યા કરે નહીં નરેન કહે છે આનંદ પોતે કહે છે કે દીદીનું ભલું પૂછું અહીંના ઊંચામાં ઊંચા શિખર પર જઈને કૂદે જેને કાજે આવું આટલું તપ કરીને સિદ્ધિ મેળવી અને એ પૂછે કે મનીષા કોણ પછી તો એ આત્મહત્યા કરી લે શિખર એટલે શું તો પહાડનો ઉપરનો જે ટોચનો ભાગ છે એ પહાડના ઉપરના ટોચના ભાગને શું કહેવાય શિખર છે તે કહેવાય એટલે તમે કદાચ દીદી પ્રત્યે જો આવા શબ્દ છે તો ઉચ્ચારો કે મનીષા કોણ એમ તો કદાચ એ ઊંચામાં ઊંચા પહાડના શિખર ઉપર જઈને પણ આત્મહત્યા કરે નરેન કહે છે કે ખરેખર હું તો ભૂતકાળ બાદ કરીને જીવતો હતો ભૂતકાળ બાદ કરીને જીવું મતલબ કે હું એ પુરાણી વાતોને ભૂલી ગયો હતો મનીષાને છે તે યાદ કરીને જીવતો હતો નહીં હું તો એને ભૂલી પણ ગયો હતો ત્યારે આનંદ કહે છે કે મનીષા તો યાદ કરીને જીવતી હતી ખરેખર તો એમ કહેવું જોઈએ કે એ ભવિષ્ય માટે જીવતી હતી
ભવિષ્ય માટે મતલબ કે એને આશા હતી કે પોતાનો ભૂતકાળ છે નરેન છે એ જીવનમાં એકવાર ચોક્કસ એને પ્રાપ્ત થશે અને એટલા માટે જ કદાચ કે આશા વેર આ દિવસો છે તે પસાર કરતી હતી પપ્પાએ તમારી સાથે એની સગાઈની ના પાડી એનો આઘાત છે કે સમજવાની ત્યારે મારી ઉંમર ન હતી એ ભૂતકાળની વાત કરે છે ત્યારે આની છે તે એકદમ નાનો હતો પોતે કહે છે કે પોતાના પિતા વિરાટભાઈ મનીષાના લગ્ન નરેન સાથે કરવાની ના પાડી ત્યારે એને કેટલું દુઃખ થયું હશે એ સમજવાની એ સમયે આનંદની ઉંમર હતી નહીં છતાંય એ એની તરફેણમાં છે દલીલ એને કરે કોને આનંદ કોની તરફેણમાં તો મનીષાની તરફેણમાં મતલબ કે એના તરફ રહીને પોતાના પિતાની સામે દલીલ કરે પપ્પાએ મને કહેલું શું કહેલું કે જા મનીને કહે કે એક ગરોડી પકડી લાવે તુરત આ પાડી દઉં અને એમની વાત પણ સાચી હતી મનીષા ત્યારે સુકુમાર તો હતી પણ ડરપોક પણ હતી એ સમયે મનીષા કેવી હતી સુંદર તો હતી પણ ખૂબ જ કાયર હતી એના પિતા એટલે વિરાટભાઈ આનંદને કીધેલું શું કીધેલું પોતાના દીકરાને કે જા મની ના કે મની કે આપણે જાણીએ કે આ પૂજ્ય નામ હોય એ નામ કરતા કદાચ ઘરમાં આપણને ભૂલામણા નામથી પ્રેમથી કંઈક અલગ નામથી છે તો બોલાવતો તો અહીંયા મનીષા માટે મની શબ્દ એના પિતાએ કરેલો છે એને કહે કે એક ગરોડી પકડીને લાવે એટલે તરત હું આ પાડી દઉં છું આવું શા માટે કીધેલું કારણ કે જો નરેન સાથે એને પરણાવે તો નરેન છે એ વન અધિકારી હતો એટલે એને જંગલમાં એની અંદર જીવન છે પસાર કરવાનું ત્યારે ફોરેસ્ટ અધિકારી તો એ પ્રાણીઓની કે જંગલી જીવ જંતુઓની વચ્ચે પોતાની દીકરી કઈ રીતના રહી શકે કારણ કે એ તો એકદમ ડરપોક છે નાનીઓની ગરોડીથી પણ એ ડરે એવી છે એટલે એ સમયે એને નરેન સાથે એના લગ્ન છે તે કરવાની ના છે પાડી કારણ કે એ ખૂબ જ ડરપોક હતો અને એના પિતા પોતે માનતા એના પપ્પાને ખાતરી હતી કે સિંહની એકાત્રાળ સાંભળીને મનીષા શું થશે એનું મૃત્યુ થશે કારણ કે જંગલમાં તો હિંસક પ્રાણીઓ છે એ હોય એટલે આ હિંસક પ્રાણીઓની વચ્ચે પોતાની દીકરી સાથે કઈ રીતના રહી શકશે કારણ કે એના પિતા જે છે એ આ સમયે માતા અને પિતા બંનેની ભૂમિકા સાથે ભજવતા હતા મનીષાની માતા